જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો ભક્તિના પગથિયા છે સાધક સાધના સમર્પણ અને સાધ્ય પહેલું તો સાધક બનવું સહેલું નથી પોતા માટે પોતે જ ગુરુ બની નિયમો ઘડવાના છે પોતાના ઘડેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું બહુ જરૂરી છે આપણે જ આપણને નિયંત્રણમાં એટલે કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવું એનું નામ જ સાધક આ સાધકનું પહેલું પગથિયું છે તે માટે ગીતાના તમામ શ્લોકમાં નિયંત્રણનો નિયમ સમજાવ્યો છે અને વળી આગ્રહ પણ કર્યો છે તેમાંય બારમો અધ્યાય તો પૂરો નિયંત્રણ કરવા શીખવે છે બીજો અધ્યાય જેના છેલ્લા અઢાર શ્લોકો તો અઢાર પગથિયા છે જ્યાં એ બધા જ પગથિયા ચડવા બહુ દુષ્કર છે અને છતાંય ભાવ અને ભક્તિનું જોડું આ પગથી એ આપણને રસ્તામાં મળે છે સાધનાના રસ્તામાં જો કોઈ આપણને મળતું હોય તો ભાવ અને ભક્તિ એ આપણને પડવા નહીં દે આ ભાવ ભક્તિનું જોડું અધ્યાત્મમાં પતિ પત્ની છે ભાવ સાથે ભક્તિ જોઈએ અને ભક્તિ સાથે ભાવ જોઈએ એકલો ભાવ માનવને વેવલો બનાવે એકલી ભક્તિ ગતાનું ગતિ બતાવે અંધશ્રદ્ધા બતાવે તેથી ભાવ અને ભક્તિનું જોડું આ બંને પતિ પત્ની સાથે હોવા જોઈએ જેઓ આપણને સાધનાના પથ પર રાહ બતાવે ગાઈડ બની અને મદદ પણ કરે પડવાની તૈયારી કરીએ ત્યાં હાથ પણ પકડી લે પડવા ન દે આંગળી પકડી પ્રભુ સુધી લઈ જઈ શકે પ્રભુ દ્વારના આ બંને ચોકીદાર છે ભાવ અને ભક્તિ બંને ચોકીદાર છે એક દરવાજો ભાવે પકડ્યો છે તો બીજો દરવાજો ભક્તિએ પકડ્યો છે ભાવનો દરવાજો બુદ્ધિએ પકડ્યો છે ભાવ બુદ્ધિમાં બહુ જલ્દી આવતો નથી બુદ્ધિ તર્ક વિતર્ક કુતર્ક સતર્ક નથી કરતી પણ તર્ક કુતર્ક જરૂર કરે છે જ્યારે સતર્ક થઈશું ત્યારે ભક્તિને ઓળખતા થઈશું બીજે દરવાજે ભક્તિ ઊભી છે ભક્તિ વેવલી નથી ભક્તિ ટટ્ટાર ઊભી હોવી જોઈએ કેવી ભક્તિ હોવી જોઈએ શ્રીફળ જેવી ઉપરથી સખત પણ અંદરથી પોલી અંદરથી શુભ્ર કોપરા જેવી શુભ્ર બુદ્ધિવાળી અને ભાવના જલવાળી પણ માણસ ઉપરથી સખત હોવો જોઈએ શ્રીફળ જેવો નાળિયેર જેવો ગમે તેટલા તડકા પડે છતાં એ ફૂટે નહીં ફાટે નહીં અને કોઈની ઉપર પડી કોઈને મારે નહીં બસ એકવાર નક્કી કરીએ કે સાધનાના પથ પર ચાલવું છે કે નહીં સાધના કોણ કરે સાધના જે કરે એને સાધક કહેવાય એને સાધક કહેવાય જે સાધક એક પાત્ર છે અને તે પાત્ર એટલે આપણે જ છીએ પણ સાધક કોણ જેને કાંઈક સાધવું છે જેને કાંઈક સાધ્યા પછી પામવું છે પામ્યા પછી જાણવું છે અને જાણ્યા પછી અનુભૂતિ કરવી છે માણવું છે અને માણ્યા પછી આગળ કહેવાની જરૂરત નથી તે સમસ્ત રીતે ઓગળી ગયો હોય અને ઓગળવું છે તે સાધક પહેલાં તો જીવનમાં નક્કી કરવાનું છે કે આપણે સાધક બનવું છે કે નહીં સાધક ઠીક છે એક ફોર્મ છે એક બોડી છે અને એ બોડી એટલે હું ને તમે આપણે છીએ અને આપણે છીએ એટલે વૃત્તિ વગરના નથી વૃત્તિ એટલે સ્વભાવ સાધક એક વૃત્તિ છે એ વૃત્તિ આપણી પ્રકૃતિની ઓળખ છે પ્રકૃતિ એટલે સ્વભાવ જે આપણામાં વૃત્તિ છે જો સાધક છીએ તો સાધકમાં વૃત્તિ કેવી હોવી જોઈએ અને એ વૃત્તિ ઉપરથી આપણો સ્વભાવ એટલે પ્રકૃતિની ખબર પડે હવે જેવી પ્રકૃતિ છે એટલે જેવો સ્વભાવ છે તેવી આપણે પ્રવૃત્તિ કરીએ એટલે એવું જ કામ કરીએ જેવું આપણા સ્વભાવ કહે છે તેવું જ અને એ કાર્ય એટલે સાધના વળી પાછું ફરીને જોઈએ કે એ સાધના આપણને સાધવા દે છે કે નહીં પામવા દે છે કે નહીં જાણવા માટે છે કે નહીં સાધ સાધના માણવા માટે છે કે નહીં અનુભૂતિ કરાવે છે કે નહીં કે માત્ર અનુભવ કરાવીને છોડી દે છે તેની ઉપર આપણો સ્વભાવ નક્કી થાય તે પરથી નક્કી થાય કે આપણી સાધનામાં સમર્પણ કેટલું છે જેટલું જ જતું તો કર્યું પણ કેટલું ડોકે બાંધ્યું કેટલું આપણે ગળી ગયા સાધનાનો પથ ખૂબ જ લાંબો છે ભાઈ સાધનામાં કેટલું સમર્પણ કર્યું યદિ કર્યું તો હેતુ શું સ્વાર્થ સાધવા માટે શું સંસારની કોઈ વાતોને પામવા માટે સાધના છે બિઝનેસ કે વ્યવહારને પકડીને જ ચાલતી હોય તો એ સાધનાનો કોઈ કિંમત નથી અંતિમ ગંતવ્ય સ્થાન ન મળે ત્યાં સુધી આપણે અંતિમ સ્થાન એટલે સાધ્યને પામવા માટે જે કરીએ તેને સાધના કહેવાય